નમસ્કાર, હું છું આપની સાથે કવિના. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત ન્યૂઝ. નજર કરીએ આજના સમાચાર પર. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી સિંધી સમાજ દ્વારા સનાતની હિન્દુ સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનજીના 40મા વ્રતની પૂર્ણાહુતિ ધાર્મિક ઉલ્લાસ સાથે કરવામાં આવી. આ તહેવારનું મહત્વ આ વાત છે. વિક્રમ સંવત 1007ની જ્યારે અખંડ ભારતના સિંધ પ્રાંતમાં સનાતની હિન્દુ સિંધી ભાઈઓ રહેતા ત્યારે મિર્ખ નામનો મુસ્લિમ બાદશાહ તેમને મારીને મુસલમાન કરાવતો હતો. તેણે સનાતની હિન્દુ સિંધી સમાજને હુકમ કર્યો કે ઇસ્લામ ધર્મ સ્વીકારો કા મોત સ્વીકારો. ત્યારે સિંધી સમાજ પવિત્ર સિંધુ નદીના કિનારે શ્રી વરુણદેવજીની પૂજા અર્ચના પ્રાર્થના કરી. શ્રી વરુણદેવજીએ આવી વિકટ પરિસ્થિતિ જોઈ આકાશવાણી થઈ કે હું રાજા રતનરાયની ઘરે માતા દેવકીના ગર્ભમાં જન્મ લઈશ, હું ઝૂલેલાલ બની આવીશ અને તમારી હિન્દુ તથા ધર્મની રક્ષા કરીશ. ત્યારથી હિન્દુ એટલે કે વિક્રમ સંવંત 1007થી સનાતની હિન્દુ સિંધી સમાજ 40 દિવસ વ્રત રાખે છે, જે આ વખતે આજ રોજ 40 દિવસના વ્રત પૂરા થતાં સિંધી સમાજ શ્રી વરુણદેવજીના અવતાર ઝૂલેલાલ ભગવાનના વ્રત રાખી ધન્ય બનેલ છે. રિપોર્ટિંગ બાય કૌશલ સોલંકી. જય ઝૂલેલાલ. હું જીતેન્દ્ર ઈસરાણી ધોરાજીથી. આજે અમારા ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ સાહેબનો 40 દિવસના વ્રત એટલે કે 40મા ઉત્સવ આજે પૂર્ણાહુતિ માટે આજે જ્યોત પધરાવવા માટે અમે લોકોએ વેગડી ગામ ધોરાજીની બાજુમાં વેગડી ગામ આવ્યા છીએ. આ અમારા જે શ્રી ઈષ્ટદેવ ઝૂલેલાલજી સાહેબ છે એમને આજથી સન 1007 એટલે કે વર્ષો પહેલાં જ્યારે અખંડ ભારતનું જ્યારે સંચાલન હતું અને તે ટાઈમે એક મિર્કશાહ બાદશાહ જે મુસ્લિમ ધર્મના હતા એમને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે બહુ ફોર્સ કરેલો બધા લોકોને અને ધરાર બધાને મુસ્લિમ અંગીકાર કરાવતા હતા મુસ્લિમ ધર્મ અને એ માટે અમારા જેટલા સિંધી ભાઈઓ હતા એ અખંડ ભારતના જે એક નદી કિનારે સિંધુ નદી કિનારે જઈ અને પ્રાર્થના કરી અને પ્રાર્થના કરવાથી આકાશવાણી થઈ અને વરુણદેવ પ્રગટ થયા અને વરુણદેવે એવું કહેલું કે હું તમારા આગામી દિવસોમાં શ્રી ઝૂલેલાલ સાહેબના રીતે અવતાર લઈશ અને એ ઝૂલેલાલ સાહેબના અવતાર પછી જે 40 દિવસના વ્રત રાખ્યા એમાં આ બધી વસ્તુની ચાલુ થયું અને ત્યારથી આ વસ્તુ ઉજવવામાં આવે છે. 40 દિવસના વ્રત ઉજવવામાં આવે છે અને વ્રત પછી જ્યોત પધરાવવામાં આવે છે. સાથ ઉલ્લાસ અને ખુશીના માહોલ સાથે બધા લોકો નાચીએ ઝૂમીએ અને બધા લોકો સાથે અમે લોકો દર વર્ષે આ વસ્તુનું પાલન કરીએ છીએ અને અમારા જે ધર્મ છે જે અમારી જે પરંપરા છે એને ચાલુ રાખીએ છીએ. જય ઝૂલેલાલ. જય. વધુ સમાચાર માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ. નમસ્કાર. તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા જહાં ભી આપકા અકાઉન્ટ હૈ ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.